રાજકોટ. રાજકોટ જિલ્લા દૂધ સંઘની ચૂંટણીમાં 13 સદસ્યોની હાજરીમાં રાણ પર્યાની બિનહરીફ વરણી કરવામાં આવી. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન પદની ચૂંટણી સપ્તાહ અગાઉ વહીવટી કારણોસર મુલતવી રાખ્યા બાદ 23 માર્ચના ચેરમેનની 2.5 વર્ષની મુદત પૂરી થાય તે પહેલા ફરી ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા રજીસ્ટર અને બેંકના પ્રતિનિધિ સહિત કુલ 13 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે NDDB અને ફેડરેશનના પ્રતિનિધિ સહિત કુલ 7 સભ્યો ગેરહાજર રહ્યા હતા. ચૂંટણી અધિકારીએ 13 સભ્યોના મતદાન સાથે ગોવિંદભાઈ રાણપર્યાને પુનઃ ચેરમેન પદે નિયુક્ત કર્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. અગાઉ ચેરમેન સામે મોરચો માંડનાર પણ આજે પાણીમાં બેસી ગયા હોય ત્યારે કર હોય ત્યાં વાસણ ખખડે તેવી વાતો કરી સમાધાન કરી વલણ અપનાવી તેવા નિર્વિઘ્ન ડેરીની ચૂંટણી સંપન્ન કરવામાં આવી હતી. નવનિયુક્ત ચેરમેનને દૂધની ગુણવત્તામાં વધારો સુધારો કરવા માટે અવારનવાર હોવાની વિગતો સાથે જણાવ્યું હતું કે રાજકોટ ડેરીનું કામ પશુપાલકોને દૂધના વધુ ભાવો આપવાનું અને લોકોને ગુણવત્તાવાળું દૂધ આપવાનું છે, જેમાં દૂધમાં 20 પ્રકારની ભેળસેળની ચકાસણી થઈ શકે છે. તે માટે 2-2 કરોડના 4 મશીન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે પૈકી 1 મશીન આવી ગયું છે. આ મશીન કાર્યરત થતાં લોકોને વધુ સારી ગુણવત્તાવાળું દૂધ મળશે તેવું જણાવ્યું હતું. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની અધ્યક્ષની આજે ચૂંટણી હતી અને ફરી વખત ગોવિંદભાઈ રાણપરિયા બિનહરીફ ચેરમેન તરીકે આજે વિજેતા જાહેર થયા છે. રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્રનું આખું આ માળખું કે જે તમામ આગેવાનો સાથે મળીને આ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને એટલે જ એનું આ પરિણામ છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક હોય, રાજકોટ ડેરી હોય, માર્કેટિંગ યાર્ડ હોય કે જિલ્લાના કોઈ પણ સંઘો હોય, એમાં સૌ સાથે મળીને સમગ્ર ભારત દેશની અંદર રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્રનું માળખાની કાયમી માટે ચર્ચા થાય છે. આ માળખાને આગળ લઈ જવા માટે જે સહકારી ક્ષેત્રના આગેવાનો ને ખાસ આજે યાદ કરું મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈના નેતૃત્વની અંદર કે આ સહકારી ક્ષેત્રના માળખાએ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે, આજે એના કામને આગળ લઈ જવા માટે સૌ આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. રાજકોટ જિલ્લા સહકારી બેંકના ખેડૂત સભાસદોની વાત આવતી હોય, ખેડૂતોની વાત હોય કે ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો કે પશુપાલકોની, એની હંમેશા ચિંતા કરી અને સારામાં સારું પરિણામ આપવા માટે અમારી આ ટીમ કટિબદ્ધ રીતે આગળ વધી રહી છે. એના ભાગરૂપે ચૂંટણી તો એક ગૌણ પ્રક્રિયા છે, ફરી વખત ગોવિંદભાઈ બિનહરીફ ચેરમેન તરીકે જાહેર થયા છે, એમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને આવનારા દિવસોની અંદર કે જે લોકોએ સહકારી ક્ષેત્રના માળખા ઉપર ભરોસો મૂક્યો છે, ભરોસાને કાયમ રાખી અને આવનારા દિવસોમાં સાથે મળીને પ્રયત્નો કરવા. એવું કંઈ નથી કીધું કે સહકારી ક્ષેત્રની અંદર સૌ સાથે મળીને કામ કરી રહ્યા છે કે સહકારી ક્ષેત્રમાં આગેવાનો અમે એક નક્કી કરેલું છે કે સહકારી ક્ષેત્રના માળખાનો વિકાસ થાય, માળખું આગળ જાય, દિશામાં સતત પ્રયત્નો જ આજે બિનહરીફ ચૂંટણી જાહેર થઈ છે. બધા ડિરેક્ટરો 14 ચૂંટાયેલા ડિરેક્ટરો કે 14 આજે સાથે છે અને સાથે મળીને પ્રયત્નો કરીને આવનારા દિવસોમાં મુખ્ય ધ્યેય એ છે કે સહકારી ક્ષેત્રના માધ્યમથી ખેડૂતોનો, પશુપાલકોનો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા જિલ્લાના તમામ લોકો સાથ આપે એ માટે સાથે પ્રયત્ન કરીએ. કોમ્પ્રોમાઇઝ કહી ગયું સહકારી ક્ષેત્રની અંદર કોમ્પ્રોમાઇઝ, સહકારી ક્ષેત્રની અંદર કીધું કે કોમ્પ્રોમાઇઝ ન હોય, કારણ કે ખેડૂતોના હિત માટેની કામ કરતી સંસ્થા છે. આટલા વર્ષોના નેતૃત્વમાં વિઠ્ઠલભાઈના ત્યાં સંસ્થાઓ આગળ આવી રહી છે, એટલે કોમ્પ્રોમાઇઝ જેવું હોય પણ કદાચ ક્યાંક પ્રશ્ન આવતો હોય તો સમજાવીને પણ એક સહકારી ક્ષેત્ર માટે સાથે મળીને કામ કરવું છે. આજે બિનહરીફ ચૂંટણી જાહેર થઈ છે, બધા સાથે મળીને આજે ડિરેક્ટરો પણ 14 વ્યક્તિગત રીતે ચૂંટાયેલા ડિરેક્ટરો છે, બધા આજે હાજર છે, એટલે સાથે મળી અને આવડા દિવસોમાં આગળ વધી રહ્યા છે. પ્રશ્ન ક્યાંય એવો નથી કે જે અમારો સહકારી ક્ષેત્રને આગળ લઈ જવાનું છે એ દિશામાં અમે આગળ વધ્યા છીએ અને આવનારા દિવસોમાં જે લોકોએ ભરોસો અમારી પર મૂક્યો છે એનું 100% પરિણામ અમારી સહકારી ક્ષેત્રની આખી ટીમ સાથે મળીને આપવાના છે. એટલે હું પોતે રાજકોટ જિલ્લા સહકારી બેંકના પ્રતિનિધિ તરીકે હું ડેરીની અંદર ડિરેક્ટર છું, કેમ કે અમારો એક મુખ્ય ધ્યેય છે અને સૌ આગેવાનોનો કે સહકારી ક્ષેત્રના માળખાને આગળ જાય, કારણ કે લોકોએ જે ભરોસો એટલા સમય ઉપર મૂક્યો છે એ ભરોસો કાયમ રહે દિશામાં અમારા સતત પ્રયત્નો રહેશે. કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે તૃપ્તિ પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, રાજકોટ. તો દર્શક મિત્રો સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી